काव्य सत्तर दिवसो जुदाईना जाए छे। ए काव्य ऊपर चर्चा करवाना छे। तो गुजराती साहित्यनी अंदर गद्य अने पद्य एम ए बे विभागमां वहेंचायेलुं छे। गद्यनी अंदर जोईए तो नवलकथा, नवलिका, निबंध, आख्यान आवी घणी बधी कृतिना प्रकारो तमे सांभळ्या। तेवी ज रीते पद्यमां पण एना केटलाक प्रकारो छे। आपणने वळी एवुं थशे कि काव्य एटले तो काव्य, एमां तो वळी क्यां प्रकार होय शके। तो जेम गद्यमां वार्ता ने नवलकथा ने निबंध लघुकथा ने एवुं होय तो पद्यमां तो होवुं ज जोईए ने। तो पद्यनी अंदर सौथी पहेला जोईए तो पद, भजन, सोनेट, उर्मी काव्य, दुहा, हाइकु, मुक्तक आ बधा छे ने ए पद्यना प्रकारो छे। तो एमानो एक पद्यनो प्रकार एटले गजल जे वर्षोथी गवाती आवी छे। तो आजे आपणे एक गजल विषे भणवा जई रह्या छीए। त्यारे ए गजलना रचयिता गनी दहीवाला एना विषे परिचय मेळवो ए तो खूब અગત્યનું જ છે। तो गनी दहीवाला नुं नाम અબ્દુલ કરીમ દહીવાલા। તેઓનો જન્મ 17 ઓગસ્ટ 1908 સુરતમાં, મૃત્યુ 5 માર્ચ 1987, 78 વર્ષની વયે તેઓ મૃત્યુ પામ્યા। તેઓનો અભ્યાસ 3 ધોરણ સુધીનો। તેઓનું સર્જન ક્ષેત્ર ગઝલ, ગીત અને મુક્તક। 1928માં અમદાવાદ આવ્યા, પરંતુ પછીથી દરજી કામની શરૂઆત કરી 1930માં સુરત, ત્યારબાદ તેઓએ ત્યાં પણ દુકાન કરી। સુરતમાં સ્વર સંગીત જૂથની સ્થાપના તેઓએ કરી। 1942માં મહાગુજરાત ગઝલ મંડળના સભ્ય થયા। ગુજરાત મિત્રમાં દરરોજ વ્યંગિત એટલે કટાક્ષ વ્યંગિત કાવ્ય લખી સુરતથી પ્રકાશિત થતું। તેઓએ પાકિસ્તાનનો પણ પ્રવાસ કરેલો। તેના સર્જન વિશે જો જોઈએ તો ગાતા ઝરણા 1953, મહેક 1961, મધુરક 1971, ગનીમત 1971, નિરાગ 1981, જશ્ને શહાદ એમની હિન્દીમાં લખાયેલી નૃત્ય નાટિકા છે ને પહેલો માળ એ ત્રિઅંકી નાટક છે। આ હતો ગણિત દહીવાલાનો પરિચય। તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ગઝલ ભણ્યા હશો કદાચ 8માં 9માં, પણ આ ગઝલ શું છે, ગઝલનો સાહિત્ય પ્રકાર ક્યાંથી આવ્યો છે, ગઝલનો સાહિત્ય પ્રકાર કેવો છે,
એના વિશે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને તો થોડી ઘણી તો જાણ હોવી જ જોઈએ. તમે ગમે તે સ્વરૂપ લ્યો, જેમ કે હાઈકુ તમે કહો તો એ જાપાનીઝ છે એ તમને આજે ખબર પડી જવી જોઈએ. બરાબર છે? તો આવું એક સરસ મજાનું ગઝલ, એના સ્વરૂપ વિશે, એના ઉદ્ભવ વિશે થોડીક ચર્ચાઓ આપણે કરીએ. કેમ કે જ્યાં સુધી ગઝલના વિષય એના સ્વરૂપને નહીં સમજીએ ત્યાં સુધી આપણને ગઝલ સમજવાની મજા નહીં આવે. અને અમારા ભણતા વિદ્યાર્થી મિત્રો, અમારા ઘણા એવા પણ હશે કે આ સમજાવ્યા પછી પોતે ગઝલ લખતા પણ થયા થશો તમે. તો આ ગઝલ છે એનું શું સ્વરૂપ છે એના વિશે આપણે જાણીએ. તેનો પહેલો મુદ્દો છે, ગઝલની જન્મભૂમિ એટલે ઈરાન. એટલે ગઝલ છે એ આપણા ગુજરાતનો સાહિત્ય પ્રકાર નથી, ભારતનો સાહિત્ય પ્રકાર નથી. એની જન્મભૂમિ યાને કે ગઝલનો જન્મ ઈરાનમાં થયો છે. ગઝલની પૃષ્ઠભૂમિ અરબસ્તાનમાં તૈયાર થયેલી હતી. ત્યાર પછી એની પૃષ્ઠભૂમિ, એ જન્મ ભલે ઈરાનમાં થયો પણ ત્યાર પછી જે વધુ પડતી બજાર ગઝલો લખાવા માંડી એનું પૃષ્ઠભૂમિ છે એ છે અરબસ્તાન. ગુજરાતમાં ઉર્દુ ગઝલ 17મી સદીના ઉત્તરાર્ધમાં વાલીથી શરૂ થઈ. મુઘલ શાસનકાળ આવ્યો એ દરમિયાન આપણે ઉર્દુ ગઝલની જે છે એ શરૂઆત થઈ. જો સમજો વિદ્યાર્થી મિત્રો, હું ઉર્દુ ગઝલની વાત કરું છું. ગુજરાતમાં ઉર્દુ ગઝલ 17મી સદીના ઉત્તરાર્ધમાં વાલીથી શરૂ થયેલી છે. મુસલમાનનો એ વ્યક્તિ છે જેનું નામ વાલી છે, વાલીથી શરૂ થયેલી છે. હવે આપણે જોઈએ, ભાઈ એ તો ઉર્દુમાં લખનાર છે તો ગુજરાતીમાં સૌ પ્રથમ કોણે લખી? તમારા માટે મોસ્ટ આઈએમપી આગળ સ્પર્ધાત્મક, આપણા આ યુગની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતો એક સરસ મજાનો પ્રશ્ન, એ આપણો ત્રીજો મુદ્દો, ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગઝલ લખનાર કોણ? ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગઝલ લખનાર અથવા તો ગઝલના પિતા બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા. એટલે આપણે કહીએ ને કે ગઝલના પિતા કોણ, તો કે બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા. તેઓનો જન્મ 17મી મે 1858 નડિયાદમાં, મૃત્યુ 1 એપ્રિલ 1998 વડોદરામાં, અને તેના ઉપનામ છે બાલ અને બોધ. આજે બાલાશંકર કંથારિયા છે ને એ આપણા ગુજરાતી સાહિત્યના સૌ પ્રથમ ગઝલકાર છે. તો એ પછી ગઝલનું આ વહેતું ઝરણું તો હંમેશા વહેતું જ રહ્યું છે. તો આવો જાણીએ બીજા થોડા ગઝલકારોના નામ, ઘાયલ, મરીઝ, આદિલ મંસૂરી, રાજેશ વ્યાસ મિસ્કિન, જલન માત્રી, ખબરદાર, શૈયદા, આસિમ રાંદેરી, ચીનુ મોદી, રાજેન્દ્ર શુક્લ અને શૂન્ય પાલનપુરી. આ બધા આપણા ગુજરાતી ગઝલકારો છે. પણ ખાસ યાદ રાખવાનું, આપણા પિતા કોણ ગઝલના? બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા. હવે આ ગઝલ છે ને એ સૂફીઓનું ભક્તિ સંગીત ગણાય છે. મુસ્લિમના જે બધા સંત હોય ને એને સૂફી એવું આપણે નામ આપીએ છીએ. એટલે કે સૂફીઓનું, એના સંતોનું એ ભક્તિ સંગીત ગણાય છે. તે મુખ્યત્વે હિન્દી અને ઉર્દુમાં લખાય છે. ગુજરાતી ધોરણ 10 ગઝલ 17 દિવસો જુદાઈના જાય છે એ સમજતા પહેલા ગઝલ વિશે થોડું આપણે જાણીએ. ગઝલનું સ્વરૂપ, તો સૌથી પહેલા આપણે છઠ્ઠો મુદ્દો એ સમજીએ કે ગઝલમાં સૌથી પહેલા તો સમજવાનું કે બે પંક્તિ આવે છે.
પાઠ્યપુસ્તક ખોલીને બેઠશો તો તમને ખ્યાલ આવશે કે ગઝલમાં બબ્બે પંક્તિનું એક કાવ્ય છે. બરાબર, તો ગઝલમાં બે પંક્તિ આવે છે જેને આપણે શેર કહીએ છીએ. બરાબર, શેર સ્વતંત્ર હોય છે, શેર છે એ સ્વતંત્ર રીતે અલગ અલગ રીતે પણ તમે ગાઈ શકો છો. હવે આ જે બે પંક્તિ છે ને એને બે નામ છે, ખાસ યાદ રાખજો. ગઝલની બે પંક્તિને આપણે શેર કહીએ છીએ. એમાંની બે પંક્તિમાંની જે પહેલી પંક્તિ છે ને, બરાબર, એને આપણે કહીએ છીએ મિશ્રા. બરાબર, એટલે જે ગઝલ છે એની બે પંક્તિ આવી છે, બે પંક્તિના આપણે એને નામ આપ્યું છે મિશ્રા. બરાબર, હવે એની પ્રથમ પંક્તિ છે ને એને કહેવાય છે ઉલા મિશ્રા, અને જે બીજી પંક્તિ છે એને કહીએ છીએ સાની મિશ્રા. ફરીવાર, બે પંક્તિ ન હોય એને આપણે શેર કહીએ છીએ, અલગ અલગ જે પંક્તિ હોય છે એને આપણે મિશ્રા કહીએ છીએ. પહેલી પંક્તિ છે એ ઉલા મિશ્રા અને બીજી પંક્તિ છે એ સાની મિશ્રા. જોઈએ આપણે આ શેર દ્વારા જ. દિવસો જુદાઈના જાય છે એ જશે મિલન સુધી, મારો હાથ જાલીને લઈ જશે હવે શત્રુઓ જ સ્વજન સુધી. આમાં જે બે લીટી છે ને, જો મેં છગડીઓ કૌંસ કરીને લખ્યું છે એને કહેવાય છે શેર, અને આ બાજુ લખ્યું છે કૌંસમાં તો પહેલી જે લીટી છે એને કહીએ છીએ ઉલા મિશ્રા, અને બીજી જે પંક્તિ છે એને કહીએ છીએ સાની મિશ્રા. બરાબર, એટલે તમને આ શેર અને મિશ્રાનો ખ્યાલ આવી ગયો હશે. તો ત્યારબાદ આપણે સમજીએ સાતમો મુદ્દો, રદીફ અને કાફિયા. તો આ રદીફ અને કાફિયા એ કોઈનું નામ નથી, ગઝલનું સ્વરૂપ છે. તો રદીફ અને કાફિયા છે ને એ ગઝલને એક સૂત્રથી બાંધે છે. તો સમજીએ કાફિયા એટલે શું. શેરની બે પંક્તિઓના અંતે આવતા શબ્દોના પ્રાસ મળતા હોય ને એ પ્રાસને કાફિયા કહેવાય. જે શેર આપ્યો છે એની પંક્તિના અંતે પ્રાસ આપ્યો હોય, બે એટલે કે બે પંક્તિ હોય, બેમાં પ્રાસ આપ્યા હોય, હવે બે પંક્તિમાં બંને લીટીના પ્રાસ મળતા હોય ને તો એને આપણે કહીએ છીએ કાફિયા. તો રદીફ એટલે શું. તો શેરમાં કાફિયાને બાદ કરતા વધારાના શબ્દો કોઈ પણ ફેરફાર વિના આવ્યા જ કરે ને એને રદીફ કહેવાય. જો પંક્તિની અંદર એટલે કે શેર છે એ શેરની અંદર કાફિયા, તમને કીધું કાફિયા એટલે પ્રાસ મહત્વ હોય, તો પ્રાસ મહત્વ એને બાદ કરતા, પ્રાસ મહત્વ એ શબ્દને બાદ કરતા બાકીના કોઈ શબ્દો ફેરફાર વિના આવ્યા જ કરતા હોય સતત ને સતત તેને આપણે કહીએ છીએ રદીફ. આપણે ઉદાહરણ સાથે જ સમજીએ. દિવસો જુદાઈના જાય છે એ જશે મિલન સુધી. બરાબર, મારો હાથ જાલીને લઈ જશે હવે શત્રુઓ જ સ્વજન સુધી. તો આમાં મિલન અને સ્વજન બંનેમાં ન ન પ્રાસ મળતો આવે છે એટલે એ છે કાફિયા. અને સુધી સુધી એ આ શેરના વધારાના શબ્દો કોઈ પણ ફેરફાર વિના આવ્યા જ કરે છે એને આપણે કહીએ છીએ રદીફ. ત્યાર પછી આપણે સમજીએ મતલા અને મક્તા. તો મતલા અને મક્તા એટલે શું. તો ગઝલના પ્રથમ શેરને મતલા કહેવાય. સમજો કે 10 લીટીની ગઝલ છે તેમાં જે પહેલો શેર આવે ને એ મતલા, અને જે અંતિમ એટલે કે છેલ્લો શેર આવે 10 ની જેમાં પહેલો શેર આવે એ મતલા, અને 10મો જે છે એ મક્તા. બરાબર, એટલે ગઝલના પ્રથમ શેરને મતલા કહેવાય છે અને ગઝલના અંતિમ શેરને મક્તા કહેવાય છે. અને મક્તા છે ને એ ગઝલનો અંત સૂચવે છે જેમાં ગઝલકાર પોતાનું નામ કે ઉપનામ
મૂકે છે. જોઈએ આપણે, દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઈ જશે હવે શત્રુઓ જ સ્વજન સુધી. આ આપણા ગઝલની પહેલી લીટી છે, એટલે આપણે એને કહીશું મતલા. છેલ્લો શેર છે, એમાં છે, જો હૃદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી. હવે જોઈએ, પહેલો શેર હતો એને આપણે મતલા કીધો, બીજો શેર એટલે કે છેલ્લો શેર છે એને આપણે શું કીધું, મક્તા કહ્યું. હવે અંદર જો નીચે મેં લખ્યું છે કે ગની એવું ઉપનામ છેલ્લી પંક્તિમાં છે, એટલે મક્તા હોય ને, મક્તા એમાં કોઈ ગઝલકાર હોય ને, એ પોતાનું નામ છે ને એની અંદર છે એ ઉમેરી દે. જેમ આપણે ગુજરાતીમાં જૂના બધા પદ હતા એમાં કેમ આવતું હતું, બાય મીરા કહે પ્રભુ ગિરધર ના ગુણ, બરાબર, ભણે નરસૈયો જેનું દર્શન કરતા, એ આપણે આખું પદ કે ભજન ન સાંભળીએ પણ છેલ્લી લીટી આપણે વાંચીએ તો ખબર પડી જાય કે આ પદ આનું છે. એમ આજે ગઝલની અંદર પણ છેલ્લો શેર તમે એટલે કે છેલ્લો મક્તા જુઓ ને, એમાં ગઝલકાર પોતે પોતાનું નામ કે ઉપનામ છે એ પોતે વણી લહે છે. હવે ગઝલમાં સ્ત્રીની સુંદરતાના વખાણ કરવામાં આવે છે. સ્ત્રીઓ સાથેની વાતચીત કે વિલાસ, પ્રેમયુક્ત ભાષામાં કે કાવ્યરૂપ બોલવું, પ્રિયતમા સાથે વાત વાર્તાલાપ કરો, આવું બધું છે એ ગઝલની અંદર આવતું હોય છે. ટૂંકમાં કહીએ તો ગઝલ એટલે કાફિયા, રદીફની જાળવીને સરખા માપદાર ચોટદાર જે શેરોનો સમૂહ હોય એને કહીએ છીએ ગઝલ. આ હતો આપણા ગઝલ વિશેની ટૂંકમાં માહિતી, બરાબર. ભવિષ્યમાં આપણને એના વિશે થોડો ઘણો ખ્યાલ હોય તો વાંધો આવે નહીં. તો હવે આપણા પાઠ્યપુસ્તકમાં 17મી જે ગઝલ છે એ હવે જો આપણે સરસ મજાની ગાઈએ તો ઓર મજા પડે, બરાબર છે. તો આપણે હવે ગઝલનું ગાયન કરીએ છીએ. Thank you.
સમજીએ આખી એ ગઝલ એનો ભાવાર્થ મેં શબ્દશઃ કે શેર પ્રમાણે મેં આખો અલગ રીતે તૈયાર કર્યો છે એના વિશે આપણે સમજીએ. તો આ છે તમારી ગઝલ અને ત્યારબાદ આપણે સમજીએ ગઝલની એક એક લીટી. દિવસો જુદાઈના જાય છે એ જરૂર મિલન સુધી, એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ જાલીને લઈ જશે હવે શત્રુઓ જ સ્વજન સુધી. તો પ્રથમ જે શેર છે એમાં જુઓ તમે કે મિલન અને સ્વજન મહત્વ આવે છે, સુધી સુધી મહત્વ આવે છે, બરાબર છે. પ્રથમ શેરમાં કવિનો વિશ્વાસ છે ને એ ઝલકી રહ્યો છે. પ્રથમ શેરમાં કવિના મનની અંદર રહેલો એક વિશ્વાસ છે એ બહાર આવી રહ્યો છે કે વિયોગની વાત રજો કરતાની સાથે એને આશા છે કે આ જુદાઈ છે ને એ મિલન સુધી લઈ જશે. કેમ કે લખ્યું છે દિવસો જુદાઈના જાય છે, એટલે કે આ કવિ કહે છે કે દિવસો જે છે એ જુદાઈના જાય છે, ભલે જાય, પણ મને વિશ્વાસ છે કે આ દિવસો જુદાઈના ભલે જાય પણ આવનારા દિવસો છે ને એ મને મિલન સુધી લઈ જશે. મારો હાથ જાલીને લઈ જશે, બીજા કોઈ નહીં પણ મારો હાથ જાલીને લઈ જશે. કોણ? હવે શત્રુઓ જ સ્વજન સુધી. બીજા કોઈ મને નહીં લઈ જાય પણ આ શત્રુઓ જ છે ને એ મને હાથ જાલીને મારા સ્વજન સુધી લઈ જશે. એટલે અહીંયા ગઝલકાર લખે છે જિંદગીમાં દુશ્મનો ભલે આવ્યા હોય પણ એ જ દુશ્મનો સ્વજન સુધી લઈ જશે.
કવિશ્રીને શત્રુઓ પર વિશ્વાસ છે કે પોતાના સ્વજનના વીરોમાંથી તે પસાર થઈ રહ્યા છે, સ્વજનને મળવાની ઈચ્છા છે, એ કોઈ સ્વજન પૂરું નહીં કરે, એ ઈચ્છા કોઈ સ્વજન પૂરી નહીં કરે, પરંતુ શત્રુઓ જ પૂર્ણ કરશે એવો એને એક વિશ્વાસ એ આ ગઝલકારને છે। એટલે પ્રથમ શેરમાં આપણને ગઝલકારે કહ્યું છે કે ભાઈ દિવસો ભલે જુદાઈના જાય છે પણ એ જરૂર મિલન સુધી આપણને લઈ જશે, અને બીજા કોઈ નહીં પણ આ શત્રુઓ છે એ જ આપણો હાથ ઝાલીને આપણને સ્વજન સુધી પહોંચાડી દેશે। તમને પ્રશ્નના જવાબમાં પણ પૂછાઈ શકશે દિવસો જુદાઈના જાય છે એ ક્યાં લઈ જશે, તો કે મિલન સુધી। ગઝલકારનો હાથ ઝાલી કોણ ઝાલશે, તો કે શત્રુઓ। ક્યાં સુધી ક્યાં લઈ જશે, તો કે સ્વજન સુધી। આ એકાદ શેરની અંદર તમારા ત્રણ એક એક વાક્યોના પ્રશ્નોના જવાબ છે એ તૈયાર થઈ શકે એમ છે। બીજો શેર જોઈએ। ના ધરા સુધી ના ગગન સુધી, નહીં ઉન્નતિ ના પતન સુધી, અહીં આપણે તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી। બીજા શેરમાં પ્રેમના ઊંડાણની વાત ગઝલકારે રજૂ કરી છે। પ્રેમનો એક પ્રકારનું ઊંડાણ છે એની વાત ગઝલકાર અહીં લખી રહ્યા છે। કવિને બાકીનું બધું ગૌણ લાગે છે, કવિને બાકીનું બધું ગૌણ લાગે છે જ્યારે પ્રિય પાત્ર જ આખું વિશ્વ લાગે છે। પોતાનું પ્રિય પાત્ર એ આખું વિશ્વ છે અને બાકીની બધી બાબત આ ગઝલકારને ગૌણ લાગે છે। કવિને ગઝલકારને ધરતી સુધી પણ નથી પહોંચવું કે નથી જવું આકાશ સુધી, એ લખ્યું છે ના ધરા સુધી ના ગગન સુધી। એટલે કવિને ધરતી સુધી પણ નથી જવું કે નથી આકાશ સુધી જવું। આ ગઝલકારને આ કવિને જીવનમાં ઉન્નતિ સુધી પણ નથી જવું કે પતન સુધી પણ નથી જવું। એટલે કહે છે જીવનમાં ઉન્નતિ કે અવનતિ સુધી પણ એને જવું નથી। જીવનમાં ઉન્નતિ થાય કે અવનતિ થાય તેવા રસ્તે પણ કવિને જવું નથી। કવિને તો એકમેકના મન સુધી પહોંચવું છે, એટલે તો લખ્યું છે ને અહીં આપણે તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી। એટલે ગઝલકાર લખે છે કે નથી મારે ધરા સુધી જવું, નથી મારે ગગન સુધી જવું, મારે ઉન્નતિના કોઈ માર્ગ ઉપર નથી જવું, મારે કોઈ પતનના માર્ગ સુધી નથી જવું, મારે તો માત્ર એકમેકના મન સુધી જવું છે। એટલે કે એકમેકના મન હૃદય સુધી પહોંચવું છે, મનમાં મન હૃદયમાં રહેવું છે। માણસે ક્યાંય દૂર જવા કરતા બીજા માણસના મન સુધી પહોંચવું ને એ જ મોટી વાત છે અને એમાં જ જીવનની સાર્થકતા છે। તમે એક માણસ થઈને બીજા માણસના હૃદયને ન સ્પર્શી શકો ને તો આ જીવન છે એ આપણું નિરર્થક છે। આપણે જેની સાથે સંબંધો રાખીએ છીએ ભલે એ આપણા મોઢે કદાચ ના કહેતો એ ભાઈ આમ છે ને તેમ છે, પણ નહીં એને આપણું સ્થાન છે ને હૃદયમાં તો હોય જ। આપણે મોઢે એમ કે એ ભાઈ સારું નથી ભણાવતા નથી આમ કરતા, પણ નહીં એક વખત ના ના એની જેવું તો કોઈ નહીં, એ બાર ભલે બોલે બીજું પણ ના હૃદયમાં તો આપણા આપણું સ્થાન હોય જ એમ કહે છે। આપણે બીજે ક્યાંય ન પહોંચી તો ચાલે, પણ એકમેકના મન સુધી પહોંચી જઈએ ને તો આપણું જીવન છે ને એ સાર્થક થઈ જાય છે। ત્યાર પછીનો આ ગઝલકારનો ત્રીજો શેર જોઈએ। તમે રાંકના છો રતન સમા, ન મળો હે અશ્રુઓ ધૂળમાં। કેવી સરસ મજાની વાત કરી છે કે તમે રાંકના છો રતન સમા। કવિ છે ને એ પોતાના રાંકનો રતન કે રતન સમા એટલે અને અશ્રુઓને કહે છે કે તમે ધૂળમાં ન મળો। તમારે જો મારી અરજી કબૂલ જ કરવી હોય ને તો માત્ર ને માત્ર હૃદયથી નયન સુધી જવાની કવિ વાત કરે। હૃદયથી નયન સુધી એટલે આંસુ
સુધી જવાની વાત છે ને તે ગઝલકાર કરે છે તે ત્રીજા શેરમાં પોતાના આંસુને રતન કહે છે ત્રીજા શેરમાં પોતાના આંસુને રતન અને ખુદને રાંગ રાંગ યાને કે ગરીબ કહીને વિનંતી કરે છે એટલે તમે જો તો ખરી એ પોતાના આંસુને રતન કહે છે અને પોતાની જાતને છે ને એ ગરીબ કહે છે આ તો આપણને ખબર છે આપણી જાત છે ને તો આંખના આંસુ છે પણ અહીંયા તો ગઝલકારે કંઈક અલગ જ લખ્યું છે કે તમે મારા આંસુ તમે તો રતન સમા છો બરાબર હું તો રાંક છું એટલે આંસુને વિનંતી કરે છે કે હે મારા આંસુઓ હૃદયમાં જ ન રહો તમે માત્ર હૃદયમાં ન રહો તમે નયન સુધી આવો આંખના આંસુ બનો કવિ અરજી કરતા કહે તમે રાંકના રતન જેવા છો એમના વ્યર્થ ન જાય એ તમારે જોવું રહ્યું અમારી આટલી અરજી તમને માન્ય હોય તો તમે એ રાંકના નયનોમાંથી વહેતા આંસુને લૂછવા પહોંચજો કવિ અહીંયા આપણને વાત કરે છે કે આંસુઓ તમે હૃદયની અંદર ન રહ્યો તમે એ આંસુ છે એ તમે આંખ સુધી આવો કવિ અરજી કરે છે કે તમે રાંકના રતન છો ને તો તમે વ્યર્થ ન જાઓ તમે તો રાંકના રતન સમા છો હું ગરીબ છું અને તમે રતન જેવા છો એટલે તમે વ્યર્થ ન જાઓ તમારે જોવું રહ્યું તમારે તો શું કરવું જોઈએ જો તમારે એ કે જો પહોંચવું હોય ને તો ખરેખર મારા આંખને આંસુમાં આવો એટલે અરજી કરે છે કે તમે હૃદય એ મારા હૃદયમાંથી તમે મારા આંખના આંસુ સુધી આવો બરાબર છે આમાં પણ તમને સરસ મજાનો એક પ્રશ્ન પૂછે કે કવિ પોતાની જાતને કોની સાથે સરખાવે છે કવિ પોતાની જાતને છે એ રાંક સાથે સરખાવે છે જ્યારે આંસુને કોની સાથે સરખાવે છે જ્યારે આંસુને છે એ રતન સાથે ઓળખાવે છે અને એને ક્યાં પડવાની ના પડે છે અશ્રુવા ન મળો તમે ધૂળમાં તને ધૂળમાં મળવાની ના પડે છે એટલે જો આંસુ આવે ખરી પણ નીચે નથી પડવા દેવાની વાત અને આંખમાં આંસુ અહીંયા સુધી આવવાના છે એ આંસુને ધૂળમાં પડવાની તો લેખક ગઝલકાર છે એ આપણને ના કહે છે ત્યાર પછીનું આપણે જોઈએ તમે રાજરાણીના ચીર સમ અમે રંકનારની ચૂંદડી વળી પાછી સરખામણી આવે છે કે તમે તો રાજરાણીના ચીર સમ ચીર એટલે આપણને લોકોને ખબર છે ચીર એટલે જે ખૂબ જ પૈસાદાર લોકો રાજાશાહીના વખતમાં જે રાણીઓ બધા કહેવાય ને સોના ચાંદીના તાર વાળા જે કપડા પહેરતા એને ચીર કહેવાય અને આપણે જે પહેરીએ સામાન્ય ચૂંદડી એટલે કહે છે તમે રાજરાણીના ચીર સમા છો અને અમે તો રંકનારની ચૂંદડી એટલે એ એવું કહે છે કે રાજરાણીનું ચીર છે એ કોઈ ગરીબ સ્ત્રી છે એની પાસે હોય ને પાસે પહોંચે તેને પ્રસાદી રૂપે સાચવીને ક્યાં સુધી પોતે મૃત્યુ પામે તો એની ખાપણ સુધી એના કફન સુધી છે ને આ ચૂંદડી એને કામ લાગે છે એટલે કહે છે તમે રાજરાણીના ચીર સમ અમે રંકનારની ચૂંદડી તમે બે ઘડી રહો અંગ પર એટલે કે રાજરાણી છે એના ચીર એ કેટલો સમય વધી ઘડી બે ઘડી કલાક બે કલાક વળી પાછું પોતાના વસ્ત્રો એને તો વસ્ત્રોની શું ખામી હોય એટલે રાજરાણી પોતાના ચીર ઉપર વસ્ત્ર કેટલો સમય પહેરે ઘડી બે ઘડી જ્યારે આપણે છે એ તો કે આપણે કફન સુધી એ ચૂંદડી છે એ સાથે લઈ જઈએ છીએ એટલે ચોથા શેરમાં સરખામણી કરે છે રાજરાણીના ચીર અને રંગ સ્ત્રીની ચૂંદડી એમ સરખામણી અહીં ગઝલકારે કરી છે ઈશ્વર રાજરાણીના ચીર જેવા છે ઈશ્વરને કોની સાથે સરખાવ્યા છે ઈશ્વરને રાજરાણીના ચીર સાથે સરખાવ્યા છે જેમ રાજરાણી જે ચીર પહેરે તે બે ત્રણ વાર જ પહેરીને કોઈ ગરીબ સ્ત્રીને આપી દે છે રાજરાણી છે એ પોતાના કપડા છે વધીને બે ત્રણ વાર પહેરીને કોઈ ગરીબ સ્ત્રીને આપી દે છે પણ એ જ ચૂંદડી ગરીબ સ્ત્રીને મન મૂલ્યવાન છે પણ એ ચૂંદડી ગરીબ સ્ત્રીને મન શું છે તો કે તો મૂલ્યવાન છે પ્રસંગોપાત એટલે પ્રસંગોપાતથી ચૂંદડી પહેરે છે પતિની પહેલા જો મૃત્યુ પામનારી જે સ્ત્રી હોય ને એ સુહાગણ છે તો આ સુહાગણ સ્ત્રી છે એ મૃત્યુ પામે ને ત્યારે તેની તે જ ચૂંદડી ઓઢે છે
એની એ જ ચૂંદડી છે એ ઓઢે છે, એટલે ઈશ્વરે કરેલી બક્ષિસ છે. ઈશ્વરે બક્ષિસ કરેલી વસ્તુઓ અનમોલ હોય છે. કવિ તેને જિંદગીભર સાથે રાખીને ચિર સ્મરણીય કરવા ઈચ્છે છે. એટલે તો ગઝલકાર કહે છે કે હે ઈશ્વર, આ રાજરાણીના ચિર સમા તમે છો અને તમે તો રંકનારની ચૂંદડી સમા છીએ. ટૂંકમાં રાજરાણીના વસ્ત્ર ઘડી બે ઘડી રહે છે, થોડો સમય પહેરે છે, પણ એ જ ચૂંદડી, ગરીબ સ્ત્રીની ચૂંદડી એના કફન સુધી, છેક સુધી એને કામ લાગે છે. અહીં પ્રિય પાત્રને ઊંચું સ્થાન આપીને છેક સુધી નિભાવવાની વાત રાજરાણીના ચીર અને રંગનારની ચૂંદડી અને કફનના પ્રતીક દ્વારા રજૂ કરી છે. પ્રિય પાત્રની અમીરાત અને કાવ્ય નાયકની ખુમારી આ પંક્તિમાં વર્ણવી છે. જો હૃદયની આગ વધી ગની તો ઈશ્વરે જ કૃપા કરી, કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી. પાંચમા અને છેલ્લા શેરમાં આપણે વાત કરી હતી એમ કે મક્તા અને મતલામાં છેલ્લી જે લીટી જે છે એની અંદર આપણે ગની એવો પ્રયોગ થયેલો છે. એટલે કે પાંચમા શેરમાં લાગણીની પરાકાષ્ઠા દર્શાવે છે કે ઈશ્વરે કેવી કૃપા કરી, જ્યારે હૃદયની આગ અતિ વધી તો કોઈએ શ્વાસ બંધ કરી દીધા. લાગણીની પરાકાષ્ઠા દર્શાવતા કવિ કહે છે કે ઈશ્વરે એવી તો કૃપા કરી કે જ્યારે હૃદયની આગ ખૂબ જ વધી ગઈ ને તો કોઈ આવીને શ્વાસ જ બંધ કરી દીધા. કારણ અગન સુધી પવન ન જોવો જોઈએ. વાત સાચી છે, આગ સુધી પવન ન જોવો જોઈએ, નહીતર આગ છે એ ભડકાનું રૂપ ધારણ કરી લે છે. બરાબર, એટલે કવિ અહીંયા કહ્યું છે કારણ અગન સુધી પવન ન જોવો જોઈએ, પવન મળે તો આગનો ભડકો થઈ જાય. એટલે કે વિરહની પીડા વધી તો મૃત્યુ સામે આવી ગયું. હૃદયમાં જો વિયોગની વેદના આગ વધી જાય અને એ વિરહ અગ્નિની વેદના પવન સુધી એટલે કે બહાર નીકળે, એ પહેલા જ ઈશ્વરે કૃપા કરીને અમારા શ્વાસ બંધ કરી દીધા એટલે અમને મૃત્યુ આપી દીધું. પીડા પવન સુધી પહોંચે એની પહેલા શ્વાસ બંધ થઈ ગયા. આમ આ ગઝલ ગુજરાતભરમાં ખૂબ જાણીતી થયેલી છે. પ્રેમની ગંભીરતા, ઉદાત્તતા અને સુંદર ઉપમાઓ દ્વારા આ ગઝલમાં મૂકી આપી છે.